વિરામ બાદ આગળ વાત કરીએ બોટાદની. બોટાદમાં ડીવાયએસપી નકુમનો મંદિરમાં કરેલો દાખલગીરીનો એક વિડિયો વાયરલ થયો. ગોપીનાથજી મંદિરના દેવપક્ષના ભાનુસ્વામી ડીવાયએસપી નુકમના ફોનમાંથી એસપી હર્ષદ મહેતાનો આભાર વ્યક્ત કરતા હોવાનું જોવા મળે છે. આટ આટલા વિડીયો પુરાવા હોવા છતાં આવા અધિકારીને છાવરી રહેલું તંત્ર પુરાવા વગર રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આપી દે તેવું લોકો માની રહ્યા છે. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં ડીવાયએસપી નકુમનો વધુ એક વિડીયો વાયરલ થતાં ખરભરાટ મચી ગયો છે. આ વિડીયોમાં દેવપક્ષના ભાનુસ્વામીએ ડીવાયએસપી નકુમના ઘરે વરખતા નજરે ચડે છે, તેમજ ડીવાયએસપી નકુમના ફોનમાંથી ભાનુસ્વામી એસપી સાથે વાત કરી આભાર વ્યક્ત કરતા હોવાની પણ વિડીયોમાં જાણવામાં આવે છે. સમગ્ર ગુજરાતના મીડિયા પોતાની ન્યૂઝ ચેનલ અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી બોટાદ પોલીસના ઉચ્ચ અધિકારીના કારતૂતોને લોકો સમક્ષ રાખી વાસ્તવિકતાને રજૂ કરી રહ્યું છે. છતાં આજ દિન સુધી ડીવાયએસપી નકુમ વિરુદ્ધ પ્રશાસને શું પગલાં લીધા તેનો ઉલ્લેખ હજુ સુધી બોટાદની જનતા સમક્ષ કરવામાં ન આવ્યો હોવાથી લોકોમાં શંકા કુશંકાની સ્વચ્છત્ર છાયા આપતા સત્તાધીશો તરફ વળી છે. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ.